અમારે ત્યાં એક મેસેજ આવે છે અને ફોન આવે છે. એ ભાઈનું નામ સુભાષ આહિર છે અને એવું કહી રહ્યા છે કે મદદની જરૂર છે અને એમના પોતાના માટે નહીં પણ ગુજરાતના લાખો કરોડો પશુપાલકો માટે મદદ માંગી રહ્યા છે અને એમનું એવું કહેવું છે કે જે સફેદ દૂધ છે એમાં કાળો ધંધો થાય છે, સેટિંગ થાય છે અને પશુપાલકોના કરોડો રૂપિયાની ગરબડ થાય છે. શું છે આખી વાત એ આજે કરવી છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. ગુજરાતમાં હાલ દૂધનો ધંધો ખેતીનો પૂરક ધંધો કહેવાય છે અને એ ખેતીના પૂરક ધંધામાં પશુપાલકો જે છે એ ઘણી મહેનત કરે છે અને ત્યાર પછી એમને એ અમુક રૂપિયા છે એ મળતા હોય છે. એ જ્યારે દૂધ વેચવા જાય છે તો એમના દૂધના ફેટ ના ભાવ નક્કી કરાયેલા હોય એ પ્રમાણે એમને પોતાના દૂધના ભાવ મળે છે. પણ એ ફેટ માપવાનું જે મશીન છે એ મશીનમાં ગોલમાલ કરવામાં આવે છે અને એના કારણે પશુપાલકોને જેટલા મળવા જોઈએ એટલા રૂપિયા નથી મળતા. ઇલેક્ટ્રોનિક ટેસ્ટિંગ મશીનમાં ગોલમાલ કરવામાં આવે છે અને પશુપાલકો સાથે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. અને આ જ મુદ્દાને લઈને દૂધ ઉત્પાદક સહયોગ અને વિકાસ મંડળના પ્રમુખ જેણે અમને ફોન કર્યો હતો, મેસેજ કર્યો હતો, એ સુભાષભાઈ આહિર, જેમણે ઉચ્ચ કક્ષાઓથી લઈ અને નીચલી કક્ષા સુધી બધી જ જગ્યાઓ પર અનેક રજૂઆતો કરી. 3 વર્ષથી આ રજૂઆત કરી રહ્યા છે પણ હજુ સુધી એ નક્કી નથી થયું કે જવાબદારી કોની બને છે અને તપાસ કોણ કરશે. છેલ્લા 3 વર્ષથી એ ભાઈનું કહેવું છે કે સચિવાલયમાં જાઉં છું, બધા જ પુરાવા આપેલા છે, પરિપત્રો જે પત્રો લેટર છે એ લખેલા છે, લાગુ પડતા ડિપાર્ટમેન્ટમાં પણ મેં રજૂઆત કરી છે પણ હજુ સુધી એ નક્કી નથી થયું કે એ તપાસવા માટે ડિપાર્ટમેન્ટ કયો આમાં આવે છે. ઇલેક્ટ્રોનિક ફેટ મશીનમાં ફેટ અને SNFનું સેટિંગ કરાય અને દૂધની કિંમતો છે એ પ્રતિ લિટર 3 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી ઓછી ચૂકવાય. હવે 3 રૂપિયાથી 10 રૂપિયા સુધી ઓછા ચૂકવાય તો પશુપાલકોની સાથે ભ્રષ્ટાચાર થાય. દિવસના એને 40-50 રૂપિયા ઓછા મળે અને વાર્ષિક અંદાજ તમે ગણો તો એ કરોડો રૂપિયા થાય. પશુપાલકો સાથે ખુલ્લેઆમ ગોલમાલ આ થઈ રહી છે. સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. સંસ્થાઓ ખોટું કરે છે એવું નથી પણ મશીનમાં ગોલમાલ છે અને એમાં જે ચોરી થાય છે એને રોકવાની આ રજૂઆત છે. બહુ જ મામૂલી રજૂઆત આ લાગે કે ફેટના અમુક ઓછા ફેટ આવે અને ઓછા પૈસા મળે, 20-25 રૂપિયામાં શું થાય, પણ તમે 20-25 રૂપિયા ગણો તો એનો અંદાજ વાર્ષિક કરોડો રૂપિયાનો થાય છે. પણ સરકારના કોઈ પણ ડિપાર્ટમેન્ટ પાસે સત્તા નથી જેના કારણે આ નથી અટકતું. આ ચોરી બંધ થાય તો લાખો પશુપાલકોના ઘરમાં રોજના 25-50 રૂપિયા વધારે જાય, એમની આવકમાં થોડો વધારો થાય. એક અંદાજ પ્રમાણે સુભાષભાઈનું કહેવું છે કે 600-700 કરોડ રૂપિયા વર્ષે વચેટિયાઓ ખાઈ જાય છે અને ગ્રામ્ય વિસ્તારની પ્રજા ભોળી છે. પશુપાલકોને નોલેજ નથી અને જો નોલેજ હોય તો એને રોકી નથી શકતા. જો ફરિયાદ કરે તો કરવી કોને એ સમજાતું નથી, કેમ કે પોતે વિકાસ મંડળના પ્રમુખ છે, એ કલેક્ટરને મળ્યા, તોલમાપ વિભાગને મળ્યા, પોલીસને મળ્યા, બધા એવો જવાબ આપ્યો કે ઉપરથી નક્કી કરે કે કયો ડિપાર્ટમેન્ટ જવાબદાર છે તો ચોરી પકડીએ. ખોટું થાય છે એ સૌ સમજે છે, સૌને ખબર છે પણ જવાબદારી નક્કી કરેલી નથી. કોઈ પરિપત્ર કે સર્ક્યુલર મળે તો અમે તપાસ કરીએ, એના વગર કશું થાય નહીં. એટલે સુભાષભાઈનું એવું કહેવું છે કે આવો બધી જગ્યાએથી જવાબ મળ્યો તો અમે 3 વર્ષથી રજૂઆત કરી રહ્યા છીએ કે ઇલેક્ટ્રોનિક જે મશીન છે એના અંદર ફેટ છે એ ઘટાડી દેવામાં આવે છે અને એના કારણે પશુપાલકો સાથે અન્યાય થાય છે અને 25-50 રૂપિયાની કિંમત છે પશુપાલકો માટે બહુ હોય છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. શું થાય છે ખરેખર આ મશીનની અંદર, કેવી રીતે સેટિંગ કરવામાં આવે છે એ પહેલાં તો જોઈ લો, પછી સુભાષભાઈએ શું રજૂઆત કરી છે એ સાંભળી લઈએ. જય મુરલીધર, જય માતાજી. હું સુભાષ આહિર, દૂધ ઉત્પાદક સહયોગ અને વિકાસ મંડળનો પ્રમુખ, આજે થોડી તમને વાત કરવા માંગુ છું. મેં આ વિડીયો એટલે બનાવ્યો છું કે આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, અમિત શાહ સાહેબ, ગૃહમંત્રી ભારત દેશ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, હવે આપ સાહેબોને મારે જણાવવાનું એ છે કે તમારો ઉદ્દેશ્ય પણ એ જ છે કે ભાઈ ગામડાઓની અંદર પશુપાલક અને ખેડૂતોની આવક બમણી થાય. હું ને મારી સંસ્થા પણ એ જ કાર્ય માટે જોડાયેલા છીએ. પરંતુ
ગામડાઓની અંદર પશુપાલકો માટે બે પ્રશ્નો બહુ ગંભીર અને મુખ્ય છે. એક પ્રશ્ન એ છે કે જે અત્યારે દૂધનું કિંમત નક્કી થાય છે ફેટ અને એસએનએફ ઉપર, તો ફેટ અને એસએનએફ નું ટેસ્ટિંગ કરતા જે ટેસ્ટિંગ મશીનો છે યાર બધી જગ્યાએ ઇલેક્ટ્રિક ફેટ મશીનો છે. હવે ફેટ મશીન ની અંદર અત્યારે બધા મશીનોની અંદર સિસ્ટમ આવે છે કે એને તમે કેલિબ્રેશન ચેન્જ કરી શકો, એનું ફેટનું માપ ફેરફાર કરી અને ડેરી સંચાલક હોય, બીએમસી સંચાલક હોય કે પાઇનોર ડેરી એને મન પડે ફેટ આપી શકે. ગ્રામ્યની ભોળી પ્રજા અને માલધારી પશુપાલકોને એટલું નોલેજ નથી, અને અમુક કિસ્સામાં નોલેજ હોય તો પણ જ્યાં આ છેતરપિંડી આ ચોરી જે થાય છે તો એની ફરિયાદ એને ક્યાં કરવી, એક બહુ મોટો પ્રશ્ન હતો. એની માટે અમે પશુપાલકોના હિત માટે અમે આ બાબતે પેલા કલેક્ટરશ્રીને મળેલા, ટોલમાફ વિભાગને મળેલા, જિલ્લા લેવલે બધા પોલીસ ડિપાર્ટમેન્ટને મળેલા, પણ એ બધાનું કહેવું એવું થયું કે ભાઈ અમને આમાં ઉપર લેવલથી નક્કી કરે કે આ ચોરી પકડવા માટે કોણ ડિપાર્ટમેન્ટ જવાબદાર છે તો અમે આ ચોરી પકડીએ, અથવા તમને કોઈ પરિપત્રક સર્ક્યુલર મળવું જોઈએ. એટલા માટે હું છેલ્લા 3 વર્ષથી આ ગાંધીનગર સચિવાલય ખાતે જાઉં છું અને લાગુ પડતા ડિપાર્ટમેન્ટોના અધિકારીઓને મળેલ, મિટિંગો કરેલ, એને બધી સાબિતી બધા પુરાવાઓ આપેલ છે, પણ એ પણ હજી અસમંજસમાં છે કે આ ચોરી પકડવા માટે કયો ડિપાર્ટમેન્ટ જવાબદાર છે. એટલે તમને ત્રણેયને વિનંતી છે કે થોડુંક આની અંદર તમે વ્યક્તિગત રસ લઈ અને લાખો ગરીબ પશુપાલકોના ઘરમાં જો આ ચોરી બંધ થાય તો રોજના 25-50 રૂપિયા વધારે જવાના ચાલુ થશે. એ અમારું પોતાનું એક એનાલિસિસ છે એ, અને હકીકત તો જયારે આ કાર્યવાહી ચાલુ થશે પછી કેટલો ફાયદો થાય એ આંકડા વધી પણ શકે. અમારા એક અંદાજ પ્રમાણે વર્ષે 600-700 કરોડ રૂપિયા જે વચેટિયા લોકો છે એ ખાઈ જાય છે. આ મારો આરોપ છે અને આ લોકમુખેથી ચર્ચા થઈ અને અમે પોતે જે રૂબરૂ જોયું છે એ પ્રમાણેની હકીકત છે. વધારે હકીકત જોતી હોય તો સચિવાલયમાં બેઠેલા અધિકારીશ્રીઓને બધાને ખબર છે, અને એ લોકો જ્યારે બી મળીએ છીએ ત્યારે એવું કહે છે બસ હવે કાર્યવાહી ચાલુ કરીએ જ છીએ, હવે કાર્યવાહી ચાલુ કરીએ જ છીએ. નથી કરતા એની પાછળના શું રીઝન હોય એમાં આપણે પડવું નથી સાહેબ, પણ કા તો એ તપાસનો વિષય છે એટલે એ બી આપના ધ્યાન ઉપર મૂકું છું. એટલે પહેલો મુદ્દો અમારો આ છે કે ફેક મશીનની અંદર જે સેટિંગ કરીને પશુપાલક માલધારીઓ સાથે થતી છેતરપિંડી અથવા તો ચોરી આ બંધ થવી જોઈએ અને જે કરનારાઓ છે એના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. અને બીજો મુદ્દો સાહેબ અમારો એ છે કે જે આપણે આ એડલ્ટરેશન બિલ, ભેળસેળિયું દૂધ અમારા પશુપાલકો માટે અને શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટે, એના જીવ અને એની જે સેહત છે એના માટે બહુ ગંભીર બાબત છે. અને પશુપાલકો માટે એટલા માટે ગંભીર બાબત છે કે માનો કે ભાવ, દૂધના ભાવ માંગ અને પુરવઠા ઉપર, આમ તો બધી વસ્તુના ભાવ માંગ અને પુરવઠા ઉપર નિર્ધારિત હોય. અત્યારે દૂધ ઘટતું જ નથી, જેટલું દૂધની જરૂરિયાત હોય એટલું દૂધ ડુપ્લિકેટ બનાવીને ડેરીઓમાં ઘોસાડવામાં આવી રહ્યું છે. તો આ ડુપ્લિકેટ દૂધ બંધ થાય એના માટે કડકમાં કડક કાનૂનમાં જોગવાઈ હોવી જોઈએ. અને બીજું કે જિલ્લા લેવલે જે અધિકારીઓ છે ફૂડના ડિપાર્ટમેન્ટના હોય એમની પાસે જો માહિતી હોય જ અને કદાચ ન હોય તો પણ આ બાબત વિચારવા લાયક છે કે એમની ડ્યુટી છે અને કયા વિસ્તારમાં ક્યાં ક્યાં બને છે. ડુપ્લિકેટ દૂધ બને, માર્કેટની અંદર જાય, આ એક ચેનલથી કામ હાલે છે. હવે એ ચેનલ કેમ કોઈ તોડતું નથી, એટલે મુદ્દો અમારો એ છે કે જે દૂધની અંદર થતી ભેળ છે, આ જે ડુપ્લિકેટ દૂધ માર્કેટની અંદર જે પણ બનતું હોય, જે પણ અવેલેબલ છે, એ બંને બાજુ બેધારી તલવાર નુકસાન કરે છે. એક બાજુ કે જે દૂધ એક લોકો ખાય છે એની સેહત આરે
પૂરેપૂરી ગંભીર એને અસર ઉભી થાય એમની. અને બીજું કે દૂધ ડુપ્લિકેટ માર્કેટમાં જેટલું અવેલેબલ હશે એટલું દૂધની ઘટ નહીં થાય. અને દૂધની ઘટ ના થાય તો દૂધના ભાવ ના વધે. અત્યારે પોઝિશન એવી છે કે આવી કન્ડિશનની અંદર એટલી મોંઘવારી, એટલા ખર્ચાઓ સાથે પ્રતિ લિટર દૂધ ઉત્પાદન 40-45 રૂપિયા તો પશુપાલકને ઘરમાં પડી જતું હોય છે. તો એવા સંજોગોમાં માર્કેટની અંદર જો આવું ડુપ્લિકેટ દૂધ હાલતું હોય અને એ જો બંધ કરવામાં ના આવે તો ભવિષ્યના સમયમાં પશુપાલન અને ડેરી સેક્ટરને બહુ ગંભીર અસરો પડશે અને માનવ જીવન, માનવ જિંદગીઓ પણ જોખમમાં છે અને ભયંકર રીતે ઘણા બધા એવા રોગો ઉત્પન્ન થાય કે જે કહેવાય ને કે એનો કોઈ ઈલાજ ના હોઈ શકે. એટલે આ ડુપ્લિકેટ દૂધ બંધ થાય એના માટે અને આ ફેટ ચોરી બંધ થાય એના માટે વહેલી તે વહેલી તકે એક હેલ્પલાઇન નંબર હોવો જોઈએ કે જેથી કરીને કોઈ પણ કસ્ટમર પ્રોડ્યુસર માહિતી સરકારને આપી શકે, એમાં ફરિયાદ કરી શકે અને ફરિયાદ કરનાર વ્યક્તિ એનું નામ જાહેર ના થવું જોઈએ. કારણ કે ગામડાની અંદર ખબર હોય, મને પોતાને જ ખબર હોય કે અહીંયા એટલું ડુપ્લિકેટ દૂધ બને છે, પણ હું જાહેર કેવી રીતના કરું? જાહેર કરું તો મિલ્ક માફિયાઓ જોડે મારા માથાકૂટ થાય. તો આવા સંજોગોમાં લોકો માહિતી ના આપતા હોય એટલે સ્ટેટ લેવલે એક એવો નંબર જાહેર કરવામાં આવે કે ડુપ્લિકેટ દૂધ જ્યાં બનતું હોય એની ચોક્કસ માહિતી સરકારને મળે, ફરિયાદ કરે ને એના ઉપર ત્વરિત પગલાં થાય અને ફેટ મશીનમાં જ્યાં પણ ચોરી થતી હોય તો એની ફરિયાદ થાય તો એના ઉપર પણ તાત્કાલિક કાર્યવાહી પગલાં થાય. આ જ્યારે પણ તમે પોલિસી બનતી હોય કે ડિસાઇડ થતી હોય તો ત્યારે કોઈ પણ સજેશનની જરૂર હોય તો પશુપાલકોના પ્રતિનિધિ તરીકે અમે સજેશન આપવા તૈયાર છીએ. સરકારના અધિકારીઓ અમારી સામે બેસે, અમારી જોડે બેસે, ચર્ચા કરી અને આનો રસ્તો કાઢી શકે. બીજું છે કે આ જે ભ્રષ્ટાચાર થાય છે તે ભ્રષ્ટાચાર એવું નથી કે બધા ડેરી સંચાલકો કરે છે, અમુક ટકા સારા પણ છે ડેરી સંચાલકો કે જે આ બાબતનો ભ્રષ્ટાચાર કરવા નથી માંગતા. પણ એમની મજબૂરી એવી છે કે ઉપરથી જે એમના ફેટ કપાઈ આવતા હોય તો એને પણ ના છૂટકે નીચે ફેટ કાપવા પડે છે. આ પણ એક એની મજબૂરી છે. બીજું કે અધિકારીઓની વાત કરી તો એવું નથી કે બધા અધિકારીઓ ભ્રષ્ટ છે, સારા અધિકારીઓ પણ છે. પણ જે સારા અધિકારીઓ અને કાર્યનિષ્ઠ અને નિષ્ઠાવાન છે એ લોકોને એમ કેમ પ્રકારે ક્યાંક તકલીફ પડતી હોય અથવા તો એમની કોઈ મજબૂરી હોય. એટલે આ વિડીયોમાં ઉલ્લેખનીય જે પણ કંઈ વાત થઈ છે એમાં જેને લાગુ પડતું હોય તેમના માટે છે અને એની તપાસ હાયર લેવલની ઓથોરિટી દ્વારા કરી અને ત્વરિત આગળની કાર્યવાહી થાય. તો સાહેબ આ બે મુદ્દા એવા છે કે અમને સીધી અસર કરે છે, અમારા આર્થિક જીવનને, પશુપાલકોના જીવનને આર્થિક રીતે સીધી નુકસાન કરતા મુદ્દા છે. તો તમને અમારી વિનંતી છે કે વહેલી તકે આ બંને મુદ્દાઓ પર સરકાર કામ કરે અને કાર્યવાહી કરવાનું ચાલુ કરે. અને બીજું કે સાહેબ અમે કોઈ આજ સુધી ફ્રીની કોઈ સ્કીમ નથી માંગી, નથી અમારે મફતમાં કાંઈ જોતું. અમને અમારો હક, પશુપાલકોને એનો જે હક છે ને એ તમે અપાવો અને અમને તમારાથી આશા છે. એટલે ફરી એકવાર માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ, અમિત શાહ સાહેબ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભારી અને આભાર પણ વિનંતી સાથે કહું છું કે આના ઉપર વહેલી તકે કાર્યવાહી શરૂ. આપણે ત્યાં બહુ જ પ્રખ્યાત કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય. પશુપાલકો અને ખેડૂતો આ જ રીતે પોતાનું ઘર ટીપે ટીપે મહેનત કરીને ભરતા હોય છે અને જો એમની સાથે આ પ્રકારની ગોલમાલ થાય છે તો સરકારે જવાબદારી નક્કી કરવી જોઈએ કે આમાં કયો વિભાગ છે જવાબદાર છે. એવું નથી કે માત્ર રજૂઆતો કરી છે, અનેક વખત રજૂઆતો કરી છે, લેખિત રજૂઆત હોય, મૌખિક રજૂઆત હોય, અનેક પત્રો પણ લખ્યા છે. જવાબદારી હજુ સુધી નક્કી નથી થઈ. 3 વર્ષથી ધક્કા ખાવામાં આવે છે. પોલીસ કહે છે અમને નથી ખબર, કલેક્ટર એવું કહે છે કે અમારી જવાબદારી ન બને, તોલમાપ વિભાગ એવું કહે છે કે અમારી જવાબદારી ન બને, તો પશુપાલકો સાથે અન્યાય થાય છે, જવાબદારી કોની? સરકારને આ બાબતે કંઈક વિચારવું પડશે
અપેક્ષા એ જ રહેવાની છે કે જે અન્યાય થઈ રહ્યો છે એમાં પશુપાલકો પીસાઈ રહ્યા છે અને એમને અન્યાય ન થવું જોઈએ. તમારું આ ઘટના પર શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.